એક વિચાર એવો આવે છે ભવિષ્યમાં, ડૉક્ટર સંજયભાઈ જરા સાંભળજો, અમદાવાદથી પાલિતાણા જવું હોય, રસ્તામાં એકાદ ધંધુકા આવે છે, બાકી કોઈ જૈનોના ઘર વધારે હોય એવું એકે ગામ નથી આવતું, તો એવું થઈ શકે 50 કિલોમીટરમાં એક પેઈડ માણસ આપણે ગાડી આપી હોય, સવારે 4 થી 8 સુધી અને સાંજે 4 થી 7 સુધી કે વીઆરના સમય સુધી એ ફરતી રહે, અને મહાત્મા નીકળ્યા બરાબર પહોંચી ગયા એમાં લગભગ 4 વિહાર સ્થાન આવી જાય, બધા મહાત્મા પહોંચી જાય, પછી એ પાછો વળે, આવી 8 મહિનાની એની જો ડ્યુટી હોય, તો મારી જે એક ઈચ્છા છે કે અમદાવાદથી પાલિતાણા અને અમદાવાદથી શંખેશ્વર હાઈએસ્ટ વિહાર, એવરેજ 2500થી વધારે વિહાર થતા હોય છે, અને એમાં ક્યાંય આપણને વિહાર સેવા ગ્રુપની ટીમ નથી મળતી, જ્યાં ખરેખર જરૂર છે ત્યાં આપણે હજી સુધી નથી કરી શક્યા, તો છેલ્લે એક આવી પણ વ્યવસ્થા જો ગોઠવાય તો પણ સુરક્ષાની દ્રષ્ટિએ આપણને લાભ થાય, માટે એના ઉપર એક વિચારજો, કોઈને કાંઈ આમાં સજેશન હોય તો સંજયભાઈને આપજો. આચાર્ય ભગવાન દર્શન વલ્લભસુરી આપણા આમંત્રણને માન આપી પંકજ સોસાયટીથી ખાસ અત્રે પધાર્યા છે, એમની મિશ્રામાં પણ શંખેશ્વરમાં ઉપધાન કાર્તકવત દસમથી શરૂ થાય છે, જેની ઈચ્છા હોય તેઓ એમાં પણ જોડાઈ શકે છે, માત્ર 5 મિનિટ માટે એવો આપણને પ્રેરણાત્મક પ્રવચન આપશે. સુલબ્ધમ મેદ્યમાનુષ્યમ સુલબ્ધમ મેદ્ય જીવનમ ધન્યોસ્મિ કૃતપુણ્યોસ્મિ યત પ્રાપ્તમ જૈન શાસનમ. અસંખ્ય વર્ષો પહેલાની એક ઘટના, ધનાવા નામના એક સાર્થવાહ એક સાર્થ લઈ અને દેશ વિદેશના વેપાર માટે નીકળ્યા છે. જન્મે અજૈન છે, અને સમય એવો કે વચ્ચે સેંકડો કિલોમીટરના જંગલો હોય, એટલે કોઈને પણ જવું હોય ને, વેપારીઓને પણ, નાના નાના વેપારી આવા સાર્થમાં જોડાઈને જાય, અને એવા સાધુ ભગવંતો પણ હોય તો આવા સાર્થની સાથે જોડાઈને જંગલો પાસ કરે, એની જાહેરાત થઈ ગઈ અમદાવાદ જેવા મહાનગરમાં, અને માનો કે સુરત સુધી જવું હતું, અને એની અંદરમાં એક આચાર્ય ભગવંતે પણ ત્યાં પૃચ્છા કરી અને સાર્થની અંદરમાં જોડાઈ ગયા. વિહાર કરતા આચાર્યને પોતાના સાર્થની અંદરમાં તેઓ લઈ ગયા છે. મિનિટ 5 છે એટલે એની અંદરમાં કહેવાનું, એ ધનાવર સાર્થવાએ એક વિહાર કરતા આચાર્યને પોતાના સાથની અંદરમાં લઈ અને સામે મૂકાને પહોંચાડી દીધા. એ અજૈન એવા ધનાવર સાર્થવાહ જૈન સાધુને વિહારમાં એક મુકામથી બીજે મુકામે પહોંચાડીને એવા પુણ્યને પામ્યા કે અજૈન એવા ધનાવહ જૈન શાસનના વર્તમાન અવસરપિનીના પ્રથમ તીર્થંકર બની ગયા. અને એવી સેમ ઘટના નૈસારની જે અત્યારે જ આપણે સાંભળી, જન્મે અજૈન, પુણ્ય એવું બંધાયું કે જૈન શાસનના સ્થાપક બન્યા, એના મૂળમાં પણ નિમિત્ત આ જ હતું, એક સાધુના ગ્રુપને તેઓ વિહારમાં સહાયક બન્યા. આ વિહારની સેવા, ઉત્તમ કક્ષાની સેવા, પૂજ્ય આચાર્ય મહારાજે અત્યારે કીધું છેલ્લી ઘટના પોલીસની વાત કરી ત્યારે, કે ભાઈ મહારાજ સાહેબને એમ લાગે કે તમને પણ એમ લાગે કે અમને મહારાજ સાહેબને હવે અમારી જરૂરત નથી, પણ ખરેખર કહું મહારાજ સાહેબને તમારી જરૂરત નથી જ, અને એ ભાવથી આ કામ કરવાનું પણ નથી. વીઆર સેવા ગ્રુપ એ ભાવથી કરવાનું છે કે મને મહારાજ સાહેબની સેવાની જરૂરત છે. એ પુણ્ય કદાચ આપણને પણ જો જીવદળ એ રીતનું હશે તો તીર્થંકર બનાવશે, અને નહીં તો ભવાંતરમાં પ્રભુના શાસનની પ્રાપ્તિ તો નિશ્ચિત કરાવી દેશે. વીએસજી ખૂબ મહેનત, અને આવા સંમેલનમાં મારા જેવા નાના સાધુને બોલાવ્યા, સાહેબની ખૂબ કૃપા મારી ઉપર છે. સવારથી જે નવી નવી વાતો સાંભળીએ એટલે એવો વિચાર આવે કલ્પેશભાઈ કે વીએસજીનો ઓરિજિનલ લોંગ ફોર્મ છે વિહાર સેવા ગ્રુપ, પણ 12 મહિને ભેગા થાય નહીં,
આઠ મહિના વિહાર સેવા ગ્રુપ, પણ આજનો દિવસ જે છે ને એ વીએસજી નો લોંગ ફોર્મ થોડો ચેન્જ કરવા જેવો છે, વિચાર શુદ્ધિ ગ્રુપ કરવા જેવું. જે પ્રેરણા સવારથી સાહેબ કરી રહ્યા છે, આવા ઠંડા હોલમાં પણ એમના કપાળ ઉપરથી પસીના છૂટે છે. અત્યારે જ આવતો તો સેટેલાઇટ થી અહીંયા મુલુંડના બે યુવાનો સાથે હતા, રસ્તા ઉપર ચાલ્યા, ખૂબ ઉલ્લાસથી ચાલ્યા કે મહારાજ સાહેબ સાથે જવું છે, પગમાં ચંપલ નથી પહેરવી, અને થોડાક મેઇન રોડ ઉપર ચઢ્યા ને એટલે ચાલવાના બદલે દોડવાનું. હા, રસ્તા ઉપર આવ્યા, તડકાનો અનુભવ કર્યો, આશ્રમમાં એન્ટ્રી કરી તો કાંકરાનો અનુભવ કર્યો. નાનકડા અડધા કિલોમીટરમાં બે અનુભવ એવા થઈ ગયા કે ખબર પડે કે એક દિન મે ઇતના તો જિંદગી ભર મે. અને આજે પણ એવા સેંકડો સાધુ સાધવી છે જે નંગે પાવ ચાલે છે, પગમાં મોજડી પહેરતા નથી, અને એ તો ઓક્ટોબર છે, મે મહિનામાં પણ ભરે બપોરે 3:30 વાગે ખુલ્લા પગે એ વિહારો કરે છે. એકવાર વિચાર કરજો. સાહેબના આવા બધા શબ્દો બહુ હોય છે કે ભાઈ ગોડાઉન મે ઇતના તો શોરૂમ મે ઇતના તો ગોડાઉન મે, એટલે મારે કહેવું પડે ઓક્ટોબર મે ઇતના તો મે મે. વિચારોની શુદ્ધિ, ખૂબ સુંદર સેવા કરો છો, એક એવી ભાવના ભાવીએ જે કરવામાં કોકની સાથે રહીને કરવામાં જે આનંદ આવે એ ખુદને કાયમ કરવા મળે તો કેટલો આનંદ આવે. અને દરેકને કહું એવા ભાવથી કરજો. સવારે એક સાધ્વીજી કાળધર્મ પામ્યા ગઈકાલે, એના પાલખી ગ્રુપના એક બેન મળ્યા, એકે સાથ 139માં સાધ્વીજીને વળાવ્યા. મેં કીધું બેન એ ભાવથી કરજો કે સંયમીને અંતિમ વિદાય આપવાનું સૌભાગ્ય મળ્યું છે, મારી પણ અંતિમ વિદાય સંયમના વેશમાં થાય એવી પ્રાર્થના કરજો. વિહાર સેવા વાળા પર એ જ ભાવ રાખજો, આજે હું કોકની સાથે જઉં છું, દિવસ એવો આવે કે મારો અંતિમ સમય પણ આ વેશમાં જ હોય, એ રીતે તમે શું આગળ વધો. શોરૂમ મે ઇતના, ગોડાઉન જો ખોલે તો કિતના. એટલે આવતા વર્ષની વિનંતી કરીએ કે શોરૂમમાંથી હવે ગોડાઉન ખુલે. ચાલો આગળ વધીએ. બહુમાન પૂછી જશું. આપણે દર વર્ષે વિહાર અને તપસ્વીઓનું જે બહુમાન કરીએ છીએ, બહુ જ ફાસ્ટ લેવાનું છે. નામ બોલાય ઝપાટા બંધાવજો, બાઇક કવર બધા આ સાઈડ ગોઠવી દો, આ બાજુવાળા ભાઈઓ જરાક અહીંયા એમને જગ્યા કરી આપો, ફટાફટ જઈ શકે, જાઓ અંદર થોડાક દબાઈ જાઓ. તપસ્વી દર વર્ષે આપણે બહુમાન કરીએ છીએ, જો ભાઈ અહીંયા હાજર હશે એમના જ બહુમાન થાય, અહીંયા એટલે આ હોલમાં જ. પછી નીચે ગયો તો ને હવે આવ્યો ને મને ખબર નહીં ને હવે મારું બહુમાન. હાજર શું હથિયાર, એટલે જતા પહેલા જરા વિચારીને જોજો મેં કઈ કર્યું તો નથી ને. આજ ક્રમથી લઉં ને ભાઈ. ચાલો વર્ધમાન તપનો પાયો નાખ્યા પછી જેમણે છઠ્ઠી ઓળી કરી, બહુ ઝડપથી બોલું છું, છઠ્ઠી ઓળી આ 8 મહિના દરમિયાન કર્યું હોય, ચોમાસું ગયું પત્યા પછી આ ચોમાસામાં, હો બે વાર પહેલાની ગણવાની નથી અહીંયા, આ ચોમાસા અને શેષકાળ દરમિયાન છઠ્ઠી ઓળી કરી હોય, આગળ આવો ઝડપથી. દરેકનું 50 રૂપિયાથી બહુમાન છે. સાતમી કરી દી, છઠ્ઠી અને સાતમી જો કરી હશે તો એને ડબલ બહુમાન. આઠમી ઓળી, નવમી ઓળી અને દસમી ઓળી, ચાલો ઝડપથી.
ચાલો પોતાની જગ્યાએ બેસી જાઓ. ઓ ભાઈ, અંદર અંદર વાતો નહીં કરો ભાઈ, મારા ગળાનો વિચાર કરો. ચાલો, આ પજુષણમાં અઠાઈ કરી હોય, ચોમાસામાં અઠાઈ કરી હોય, ઝડપથી 8 ઉપવાસ, 9 ઉપવાસ, 10 ઉપવાસ, 11 ઉપવાસ. તપસ્વી અમર રહો, તપસ્વી નો જય જયકાર. 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 કરતા કરતા હો કે ડંકા જોર બજાયા હો, તપસ્યા કરતા કરતા હો રે ડંકા જોર બજાયા હો, જોર બજાયા અત્યારે જે ગ્રુપની સ્થાપના થઈ છે, અત્યારે જે નવા ગ્રુપની સ્થાપના થઈ છે, એના કેપ્ટન ના ફોર્મ પણ અહીંયાથી આપણા ભાઈ પાસેથી મેળવી તરત ભરીને હેન્ડ ઓવર કરવાના રહેશે. બસ બહુમાનની ભાવધારાને આગળ વધારતા, જેને આ વર્ષે વર્ધમાન તપનો પાયો નાખ્યો છે, તપસ્વીઓ ખૂબ જ ઝડપથી પધારો, આપનું બહુમાન કરવું છે. તપસ્યા કરતા કરતા હો કે ડંકા જોર બજાયા, વર્ધમાન તપનો પાયો કરતા હો કે ડંકા જોર બજાયા હો, જોર બજાયા, જોર બજાયા, જોર બજાયા હો, જોર બજાયા, જોર બજાયા, જોર બજાયા હો, કરતા કરતા હો ડંકા જોર. પ્લીઝ આ ગેંગવે ખાલી કરી દેવા માટે નમ્ર વિનંતી છે. સાથે આઈમ્બિલ ની જેને 11 થી 20 ઓડી કરી હોય, 11 થી 20 એમાં કોઈ પણ ઓડી કરી હોય, એ 11, 12, 13, 14 જે પણ ઓડી કરી હોય 20 સુધીમાં, એ તપસ્વી રત્નને વિનંતી કરીએ કે પધારે ને બહુમાન કરવાનો લાભ આપો. જીન શાસન માં જન્મ લઈ સાર્થક કર્યો અવતાર, ઓ જો જય જયકાર, તપસ્વી તમારો હો જો જય જયકાર, ઓ જો જય જયકાર, તપસ્વી તમારો હો જો જય જયકાર. ભાગ્યશાળી અહીંયા અહીંયા થોડી બહુમાન કરવામાં ઝડપ રાખજો, જેથી પાછળ હજુ અનેક બહુમાન લઈ લેવા છે. ઝડપથી ઝડપથી બહુમાન કરવા માટે વિનંતી છે, ફોટો ઓટોમેટિકલી આવી જશે જી. કહેતા આનંદ થાય છે, આટલા વિહાર ચાલુ હોય ને દરેક વસ્તુ સાથે, માત્ર 11મી કરીને, 12મી કરીને એવી રીતે નહીં, સળંગ 3-3 અને 4-4 ઓડીઓ સાથે કર્યા એવા આ યુવાનો છે. એકવાર તાળીઓના ગડગડાટથી આપણે સૌ વધાવી લઈએ, તપ ધર્મનો જયકાર કરીએ આપણે. તપ ધર્મનો જય જયકાર, ત્યાગ ધર્મનો જય જયકાર, તપ ધર્મનો જય જયકાર, તપ ધર્મનો જય જયકાર. જેને આ વર્ષે આઈમ્બિલ તપની 21 થી 30 ઓડી કરી, 21, 22, 23, 21 થી 30 ઓડી કરી હોય એવા તપસ્વી રત્નોને હું વિનંતી કરું છું, તે પધારે અને બહુમાન કરવાનો લાભ આપે જી. તપસ્વી અમર રહો, તપસ્વી નો જય જયકાર, તપસ્વી અમર રહો, તપસ્વી નો જય જયકાર, તપસ્વી અમર રહો, તપસ્વી નો જય જયકાર, તપસ્વી અમર રહો, તપસ્વી નો જય જયકાર. જે ભાગ્યશાળીએ આ વર્ષે શત્રુંજય તપ કર્યો હોય એવા તપસ્વી રત્નોને વિનંતી કરું છું, તે પધારે ને બહુમાન કરવાનો લાભ આપે. જેને આ વર્ષે શત્રુંજય તપ કર્યો હોય એ ભાગ્યશાળીઓ, 7, 6,
બે અઠમ જે વગેરે તપશ્ચર્યા કરી હોય, ધર્મચક્ર તપ કર્યો હોય એવા ભાગ્યશાળી એવા તપસ્વી રત્નોને વિનંતી કરું છું. ધર્મચક્ર તપ આમાંથી કદાચ બે ચાર જણાએ કર્યો હશે, પણ આનંદની વાત છે, આ વીઆર સેવા ગ્રુપ અમદાવાદમાં આઠે ગ્રુપ સાથે જોડાયેલા, સંમેલન આવે ત્યારે સોએ સો ગ્રુપ સાથે જોડાયેલા, બારે મહિના ગચ્છાધિપતિ અને અમારી તમામ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રૂપેશભાઈ અત્યારે ધર્મચક્ર તપ કરી રહ્યા. કરવા બહુ માં તપસ્વીનો એક વાર તાળીઓના ગડગડાટથી આટલા બધા કાર્યો વચ્ચે પણ ધર્મચક્ર તપની આવી સરસ મજાની આરાધના. જેમને આ વર્ષે સોલ ઉપવાસની આરાધના કરી હોય એવા તપસ્વી રત્નોને વિનંતી કરું છું, તેઓ અમને બહુમાન કરવાનો લાભ આપે. જેને આ વર્ષે સોલ ઉપવાસની આરાધના કરી હોય એવા તપસ્વી રત્નોને વિનંતી કરું છું, બહુમાનનો લાભ આપે. અને સાથે જેને આ વર્ષે આઈમ્બિલની ઓળીમાં 30-40 ઓળી, 31-40 ઓળી, 31-32-33-34 જે પણ ઓળીની આરાધના કરી હોય એ પણ તપસ્વી રત્નોને હું વિનંતી કરું છું કે અમને બહુમાન કરવાનો લાભ આપે. કરવા બહુમાન તપસ્વીનું માન તોડ્યા જેને રસના તળા બંધન, તપસ્વીને વંદન, તપસ્વીને વંદન, તપસ્વીને વંદન, તપસ્વીને વંદન, તપસ્વીને વંદન. સાથે જેને આ વર્ષે માસક શમણ 30 ઉપવાસની આરાધના કરી હોય એવા તપસ્વી રત્નોને વિનંતી કરું છું કે બહુમાનનો લાભ આપે. સાથે સિદ્ધિ તપ, શ્રેણી તપ, ભદ્ર તપ, વર્ષી તપ, આ જે ભાગ્યશાળીઓ સિદ્ધિ તપ, શ્રેણી તપ, ભદ્ર તપ અને વર્ષી તપ, આ જે પણ ભાગ્યશાળીઓની આરાધના ચાલી રહી છે કે થઈ ગઈ છે આ વર્ષે, એ ભાગ્યશાળીએ તમામ તપસ્વી રત્નોને વિનંતી કરું છું કે બહુમાન કરવાનો લાભ આપે. જી તપસ્વીને વંદન. જેઓએ આ વર્ષે 64 પરિપોષદની આરાધના કરી છે એ ભાગ્યશાળીઓને વિનંતી કરું છું કે બહુમાન કરવાનો લાભ આપે. સાથે આઈમ્બિલની 41-50 ઓળી, 41-42-43 50 ઓળી કરી હોય એવા તપસ્વી રત્નોને હું વિનંતી કરું છું કે બહુમાન કરવાનો અમને લાભ આપે. સાથે આઈમ્બિલની 51 જેના દર્શન કાજે દેવ લોકના દેવ પણ લલચાયા, તપસ્વીને વંદન મારા પામો જય જયકારા, તપસ્વીને વંદન મારા પામો જય જયકારા. આપણે બેઠા બેઠા તાળીઓના સાથે એક સાથે ભદ્ર તપ, શ્રેણી તપ, સિદ્ધિ તપ, વર્ષી તપ, આટલા બધા આઈમિલની ઓળી, સોલ ઉપવાસ, માસક શમણ, 31 ઉપવાસના આ તપસ્વી રત્નોને વધાવવાનો એક આપણાને અવસર મળી રહ્યો છે. કહેતા આનંદ થાય છે કે આ સમસ્ત આયોજનમાં જેઓએ આપણાને ખૂબ જ મદદરૂપ થઈ, આપણા જ વિહાર સેવા ગ્રુપમાં ખૂબ ઇન્વોલ્વ થઈ ગયા છે, અટેચ નહીં ઇન્વોલ્વ થઈ ગયા છે, એ શ્રેયાંશભાઈએ પણ આ વખતે 64 પરિપોષદની આરાધના કરી હતી. એક વાર તાળીઓના ગડગડાટથી આપણે તેમને પણ વધાવી લઈએ ને. દર્શન કાજે દેવ લોકના દેવ પણ લલચાયા, તપસ્વીને વંદન મારા તપ પામો જય જયકારા, તપસ્વીને વંદન મારા તપ પામો જય જયકારા, તપસ્વીને વંદન મારા. જે ભાગ્યશાળીએ 21 ઉપવાસ કર્યા હોય, 25-36 ઉપવાસ કર્યા હોય એ તમામ ભાગ્યશાળીને તપસ્વી રત્નોને વિનંતી છે તે પણ આ જ ભાવધારામાં જોડાઈ જાય. તપ ધર્મનો જય જયકાર. જે ભાગ્યશાળીએ 21 ઉપવાસ, 36 ઉપવાસ, જે પણ ઉપવાસની આરાધના કરી હોય એ પણ ભાગ્યશાળી જો અહીંયા હોય તો અહીંયા બહુમાન કરવાનો લાભ આપવા માટે વિનંતી.
ભાગ્યશાળી સતત 15મી વખત 36 ઉપવાસ કર્યા છે. ઉભા થાઓ. બહુ સારું. ચાલો ધુડિયાના એક શ્રાવક છે, વીઆર સેવા ગ્રુપમાં આવ્યા છે. એમણે આ વખતે 9 ઉપવાસ કર્યા, 11 ઉપવાસ કર્યા, સમય શિખર તપ કર્યો, અઠમ તપ કર્યો, મૌનપૂર્વક 64 પોરી પોસા કર્યા. એમનું બહુમાન. નંદરબારના આગળ આવો. સેવા કાજે શાસન દેવા સ્વર્ગ થી ઉતરી આવ્યા. તપસ્વી ને વંદન મારા, તપ પામો જય જયકારા. તપસ્વી ને વંદન મારા, તપ પામો જય જયકારા. જે ભાગ્યશાળીઓ આ વર્ષે આઈમ્બિલની 51, 52, 53, 60 ઓડી સુધીની આરાધના કરી હોય એ તપસ્વી રત્નને વિનંતી કરું છું કે બહુમાન કરવાનો લાભ આપે. આઈમ્બિલની ઓડીમાં 51 થી 60 સુધીમાં જે ભાગ્યશાળી આ વર્ષે ઓડીની આરાધના કરી હોય, ખૂબ ખૂબ અનુમોદના. એક વાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈએ તપસ્વી રત્નને. જે તપસ્વી રત્નોએ આ વર્ષે આઈમ્બિલની 61 થી 70 ઓડી કરી હોય, 61, 62, 63, 61 થી 70 ઓડી કરી હોય આ વર્ષે, એવા કોઈ તપસ્વી રત્ન હોય તો તેમને પણ વિનંતી કરીએ છીએ કે બહુમાન કરવાનો લાભ આપો. આ વર્ષે કોઈએ 61 થી 70 નથી કોઈ. જેઓ આ વર્ષે પર્યુષણ પર્વ ટીમ આરાધના કરાવવા ગયા હતા વિહાર સેવા ગ્રુપના માધ્યમે, બરાબર સાંભળજો, વિહાર સેવા ગ્રુપના અન્વયે જેઓ પર્યુષણ પર્વની આરાધના કરાવવા ગયા હોય એવા યુવાનો છે આમાં કોઈ? આવો પ્રજ્ઞેશભાઈ, દુબઈ ગયા હતા, બહેરીન. આપણા ભિવંડીના કોઈ આવ્યું છે? સરસ. શ્રેણીકભાઈ કોઠારી, આ વર્ષે પર્યુષણ પર્વની આરાધના 28 સાથે ત્યાં કરાવી છે. 9 ઉપવાસ પોતે કર્યા અને સકળ સંઘને આરાધના કરાવી આવ્યા ત્યાં છે. ચલો આ સાથે તપનું બહુમાન પૂરું. 87 મી ઓડીના આરાધકને એકવાર તાળીઓના ગડગડાટથી ભાગ્યશાળી વધાવીએ. જી ધન્યવાદ, આપનું બહુમાન કરવાનો અવસર અમને આપો. મારા તો જાણે કે ભાગ્ય ખુલ્યા, મારા ઘાટકો પર સાંગાણીનું આ રત્ન છે. ચંદ્રશેખર મહારાજ થી પ્રતિબોધિત થયેલા યુવાન આજે પણ કાર્યરત છે. ખૂબ ખૂબ અનુમોદના. ચાલો આની સાથે બાકી કોઈ તપ હોય. નિગોદ નિવારણ કોને કર્યો હતો? નિગોદ નિવારણ આવો. નિગોદ નિવારણ કેટલા જણ છે? આવો બહુમાન. ખૂબ ખૂબ અનુમોદના. જેઓ આ વર્ષે નિગોદ નિવારણ તપ કર્યો છે તેમની પણ અનુમોદના કરવી છે. મારા તો જાણે કે ભાગ્ય ખુલ્યા, મને સદગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, સાચા ગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા. મારા તો જાણે કે ભાગ્ય ખુલ્યા, મારા તો જાણે કે ભાગ્ય ખુલ્યા, મને સદગુરુ. હવે દર વખતની જેમ આપણે વિહાર સેવા જેમણે આપી હોય એમાં વિશિષ્ટ યુવાનોનું બહુમાન કરીએ છીએ. સાંજના પહેલા લઈએ છીએ. સાંજના વિહાર જેમણે સાંજના 30 વિહાર કર્યા હોય આ 9 મહિના દરમિયાન, 30 કે 30 થી વધારે, હા કોઈ?
જેઓએ આ વર્ષે સાંજે 30 થી સાંજના 30 થી કે 30 કે 30 થી વધુ વિહાર કર્યા હોય એવા કોઈ ભાગ્યશાળી? ભવરણ માહી તૃષ્ણા છિપાવે અંધારા માહી અટવાઉં જ્યારે ભવરણ માહી તૃષ્ણા છિપાવે. કરજણના આ ભાઈએ સાંજના 30 થી વધારે વિહાર કર્યા છે. એની વિશેષતા એ છે, ધે આર નોટ જૈન બટ નોન જૈન હોવા છતાં. જીનવે તારું શાસન આ જગમાં છે મહાન, તેના આધારે મારે તરબો આસન. જેમણે ટોટલ 150 થી વધારે વિહાર કર્યા હોય, એક જ જણે ટોટલ જેને 150 થી વધારે વિહાર કર્યા હોય એવા ભાગ્યશાળીઓ ત્યાંના જો રાજકોટ પાછળથી આવીને આગળ નીકળી ગયા તમે, આવો. આ ભાગ્યશાળી રત્ન 150 થી વધુ વિહાર આ વર્ષ દરમિયાન. વાહ. મને જ તારશે ભવ પર ઉતારશે મઝદાર માનૈયા કાંઠે પહોંચાડશે એવી મુજને શ્રદ્ધા છે સાચી સાચી શ્રદ્ધા. જેણે 25 થી 30 વિહાર કર્યા હોય, 26 વિહાર 27 વિહાર છે કોઈ સાંજે જેને 25 થી 30 વિહાર, 25 26 27 28 29 જેને સાંજે 25 થી 30 વિહાર કર્યા એવા કોઈ ભાગ્યશાળી? ઓકે, સવારના જેણે, સાંભળો ભાઈ વાત નહીં કરો, સવારના જેણે 126 થી 150 વિહાર કર્યા હોય, જેને સવારના 126 થી 150 વિહાર કર્યા એવા કોઈ ભાગ્યશાળી? 125 થી 150 ભાગ્યશાળી. અમને અમારા ગુરુજી વાલા છે, અમને અમારા ગુરુજી વાલા છે, અમને અમારા ગુરુજી વાલા છે, અમને અમારા ગુરુજી વાલા છે. કરુણાના સાગર છે, પાલને હારા છે, જીવોના પ્યારા છે, અમને અમારા ગુરુજી વાલા છે. સાંજના જેમણે 21 થી 25 વિહાર કર્યા હોય, સાંજે જેમણે 21 થી 25 વિહાર કર્યા હોય, સાંજે 21 થી 25 21 થી 25 સાંજે જેને વિહાર કર્યા એવા કોઈ ભાગ્યશાળી? ઓકે, જેને સવારના 9 મહિના દરમિયાન 100 થી 125 વિહાર કર્યા હોય, જેને સવારના 9 મહિના દરમિયાન. સાંજે કેટલા? તો પછી બોલીએ છીએ ત્યારે કેમ ઉભા નથી? સાંજે આ ભાગ્યશાળીએ 21 વિહાર કર્યા છે. એકવાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. અને સવારે કોઈએ 100 થી 125 સવારના 9 મહિના દરમિયાન વિહારમાં 100 થી 125 વિહાર કર્યા હોય એવા કોઈ ભાગ્યશાળી હોય તો આપ પધારો. સાંજે જેણે 16 થી 20 વિહાર, 16 કર્યા 17 કર્યા અથવા 18, સાંજે જેણે 16 થી 20 વિહાર કર્યા, 16 17 18 19 પધારો.
ए मेरे सर पर रख दो गुरुवर अपने दोनों हाथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ। જે ભાગ્યશાળીએ સવારના 50 થી 100 વિહાર કર્યા હોય, 50 થી 100 વિહાર સવારના જે ભાગ્યશાળીઓએ કર્યા તે પધારો, બડા એહસાન હોગા, તેરા ઉપકાર હોગા, બડા એહસાન હોગા। મેરે સર પર રખ દો ગુરુવર અપને દોનો હાથ, મેરે સર પર રખ દો ગુરુવર અપને દોનો હાથ, દેના હો તો દીજીએ જનમ જનમ કા સાથ, हो तो दीजिए जन्म जन्म का सहारा। સાંજે જે ભાગ્યશાળીઓ 10 થી 15 વિહાર કર્યા હોય, સાંજે જે ભાગ્યશાળીઓ 10 થી 15 વિહાર કર્યા હોય એ ભાગ્યશાળીઓને વિનંતી કરું છું કે બહુમાનનો લાભ આપે। જી ગૌતમભાઈ, આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ, આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ, શરણાયું ને ઢોલ રૂડા નગારાના ઢોલ, શરણાયું ને ઢોલ રૂડા નગારાના ઢોલ, આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ, આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ। આ વર્ષે શેષકાળમાં જેમણે ઉપધાન તપ કર્યું હોય, માળા પહેરી હોય, મોક્ષ માળ છે કોઈ એવા ભાગ્યશાળી? આ વર્ષે શેષકાળમાં ઉપધાન કર્યું હોય કે મોક્ષની માળ પહેરી હોય ભાગ્યશાળીઓ પધારો, બહુમાન કરવાનો। ઉપધાન કરવાની અંતરમાં જાગ્યા, મુક્તિની માળા ની દિલમાં જાગી ગયા, ઉપધાન કરવાની અંતરમાં જાગ્યા, મુક્તિની માળા ની દિલમાં જાગી ગયા, રાખી હૈયે ઉલ્લા તન પહેરી મુક્તિ માં, કોઈ ભાગ્યશાળીઓ 35 આ વર્ષે 35 સેકન્ડ ઉપદાન, 35 28 થર્ડ ઉપદાન, અઢાર્યું કર્યું છે આ વર્ષે કોઈ ભાગ્યશાળીઓએ, આ વર્ષે 18 કરવા વાળા કોઈ ભાગ્યશાળી? જી જી પધારો। પ્રીત કી લત મોહે એસી લાગી, હો ગઈ મેં મતવારી, મોહે બલ બલ જાઉં મેં અપને પ્રભુ કો, મેં તો હારી મેં દુહારી, મોહે સુધ બુધ નાય રહી તન મન કી, મેં તો જાઉં દુનિયા સારી। વિનંતી કરીશ શ્રી કલ્પેશભાઈ વીસાને
કે હજુ પણ કઈક હૃદયના ઉદ્ગારને વ્યક્ત કરે. વિનંતી કરીશ કલ્પેશભાઈ વિશાને. અંતિમ તબક્કામાં ત્રણ પ્રકારની ઘડિયાળ હોય, કાંડા ઉપર પહેરેલી ઘડિયાળ, ઘર કે ફેક્ટરીની ઘડિયાળ અને ટાવરની ઘડિયાળ. કાંડા ઉપરની ઘડિયાળ ખોટો સમય બગાડે, બતાવે, વ્યક્તિગત આપણને જ નુકસાન થાય, ઘરની કે ફેક્ટરીની એના પૂરતું નુકસાન થાય, પણ જો ટાવરની ઘડિયાળ ખોટો સમય બતાવે આખા ગામ અને શહેરને નુકસાન થાય. અહીંયા બેઠેલા આપણે બધા જ ટાવરની ઘડિયાળ સ્વરૂપ છીએ. આચાર્ય ભગવંત પુષ્પદંત સંઘમાં ચાતુર્માસ બિરાજમાન હોય, વારંવાર તેમની સાથે બેસવાનું થયું. જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા 35 વર્ષથી આવી જ રીતના મિલનો દર ડિસેમ્બર મહિનામાં કરે. 35 વર્ષથી એક જ ટ્રોફી ઓલ ઇન્ડિયાની, એક ટ્રોફી એક ગુજરાતના ગ્રુપોની ટ્રોફી અને એક મુંબઈ અને મહારાષ્ટ્રના ગ્રુપોની ટ્રોફી, એક જ ટ્રોફી દર વખતે અલગ અલગ ગ્રુપની અંદરમાં એ બદલાયા કરે. ટ્રોફી 35 વર્ષથી એની એ જ છે, ઓલ ઇન્ડિયાની, ગુજરાત મુંબઈ અને મહારાષ્ટ્ર. આપણા ગ્રુપો કોર્પોરેટ ઓફિસની જેમ કોઈ મોટા કાર્યાલયો લઈને બેઠા નથી, આપણી પાસે કોઈ નાનકડી દુકાન પણ નથી. જે ગામની અંદર, જે સંઘની અંદર આપણે આરાધના કરતા હોઈએ, એ સંઘની પેઢીની અંદર, એ ગામની અંદર એ ટ્રોફી રાખવામાં આવે. ફરી વખતે જ્યારે મિલન થાય ત્યારે દરેક ગ્રુપ એ ટ્રોફીને સુશોભન કરી એને સરસ મજાની મઠારીને એ ટ્રોફીને પાછી લઈને આવે અને ફરી પાછા બીજા ગ્રુપોને ટ્રોફી અપાય, એવી સુંદર વ્યવસ્થા. આચાર્ય ભગવાનની સાથે વિચારણા કરતા એક એવો ભાવ થયો કે 100થી વધારે ગામના યુવાનો જ્યારે આ મિલનની અંદરમાં ઉપસ્થિત થતા હોય તો આપણને ભાવ થાય, મારે જો આપવાની હોય તો આ 100 ગ્રુપને સારામાં સારી ટ્રોફી આપવી જોઈએ. એવા સરસ મજાના કામો, સરસ મજાની તપશ્ચર્યાઓ સાંભળીને હૈયું ગદગદ થઈ જાય. અહીંયા બેઠા બેઠા સંજયભાઈની સાથે એ જ વિચારણા કરી, આપણું સંમેલન મિલન ઓક્ટોબર મહિનામાં યોજાય, એલર્ટ ગ્રુપનું ડિસેમ્બર મહિનામાં યોજાય, આવતા વર્ષનું રત્નસુંદરશ્રી મહારાજની નિશ્રામાં નાગેશ્વરનું નક્કી થઈ ગયું છે એટલે ફેરફાર થઈ શકે એમ નથી. પણ આચાર્ય ભગવાન મહાબોધિશ્વરી મહારાજને હૃદયપૂર્વકની એક વિનંતી કરું કે એક મિલન એલર્ટ ગ્રુપના તમામ 250 શાખાના યુવાનો અને વિહાર સેવા ગ્રુપના 150થી વધારે ગામો, હવે તો સંખ્યા પણ આપણી વધતી જાય છે, આ બધા ગ્રુપો આપણને બધાને કૃપા માર્ગદર્શન સુવિશાલ ગચ્છાધિપતિ જયઘોષ સુરેશ્વરજી મહારાજાની મળી છે, એમની જ પ્રેરણાથી એલર્ટ ગ્રુપ ચાલે છે અને એમના જ માર્ગદર્શન પ્રેરણાથી વિહાર સેવા ગ્રુપ આપણું મૂળ એક જ છે. તો એક વર્ષ આના પછીના વર્ષે કે એના પછીના વર્ષે મોટું આયોજન કોઈ તીર્થસ્થાનની અંદરમાં આપણે કરીએ અને એક દિવસના બદલે 150 દિવસનું આપણું મિલન થાય અને બધા જ યુવાનો સાથે એકબીજાને મળવાનું થાય. જ્યાં પણ એલર્ટ ગ્રુપની શાખાઓ ચાલે છે ત્યાં ભારપૂર્વક વિહાર સેવા ગ્રુપની પણ સ્થાપના થઈ જાય એવું નજીકના સમયમાં આપણે શરૂ કરીશું. બધા જ ગ્રુપો આપણા એક જ છે. એક છેલ્લી વિનંતી કરવાનું મન થાય, વિહાર સેવા ગ્રુપનું તો અદ્ભુત કામ આપણે કરીએ છીએ, પણ આપણા ગામની અંદર, આપણા શહેરની અંદર કોઈ સાધુ સાધ્વી ભગવાન કાળ ધર્મ પામે
એની પાલખીની અંદર અહીંયા બેઠેલા સૌ અનુકૂળતા હોય કે ન હોય, કદાચ એ દિવસે લાખ રૂપિયાનું ધંધામાં નુકસાન જતું હોય તો પણ સહન કરીને એમની અંતિમ યાત્રામાં આપણે બધાએ જોડાવવું જોઈએ, એવો એક સરસ મજાનો સંકલ્પ અહીંયા બેઠેલા આપણે બધાએ કરીએ. આપણા ગામની અંદર, આપણા શહેરની અંદર આપણને ખબર પડે કે શ્વેતાંબર સમુદાયના કોઈ પણ સાધુ સાધ્વી ભગવંત કોઈ પણ સમુદાયના કાળ ધર્મ પામ્યા છે, આપણી હાજરી અવશ્ય હોવી જોઈએ, આવું એક સૂચન, નમ્ર સૂચન કરવાનું મન થાય છે. વિહાર સેવા ગ્રુપ માટે પણ 3 ટ્રોફી ડોક્ટર સંજયભાઈના માર્ગદર્શનથી, આચાર્ય ભગવંતની પ્રેરણાથી આ વખતે આ 3 ટ્રોફી, ઓલ ઇન્ડિયાની ટ્રોફી જે ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્ર, અન્ય રાજ્યોથી છેક આંધ્રપ્રદેશ સુધી આપણે પહોંચી ગયા છીએ, એને આ ઓલ ઇન્ડિયાની ટ્રોફી જશે. એક ગુજરાતના ગ્રુપોને ગુજરાતની, મુંબઈ અને મહારાષ્ટ્રના ગ્રુપોને મુંબઈ મહારાષ્ટ્રની ટ્રોફી. આચાર્ય ભગવંત આના અંગેનો નિર્ણય કરી અને વહેલામાં વહેલી તકે આ ગ્રુપોની જાહેરાત કરે. ખૂબ તમે તમારા ગામમાં પણ પ્રવેશ કરો તો આ ટ્રોફી લઈ અને ધામધૂમથી તમે આનો પ્રવેશ કરાવજો. આ બહુ જ મોટું સન્માન છે. ટ્રોફી મળી લગભગ 150 સેન્ટરોમાંથી આપણા ગ્રુપની પસંદગી થઈ એ આપણા ગામમાં પણ સામૈયા સહિત આ ટ્રોફીનો પ્રવેશ કરાવજો. સંઘના કાર્યાલયની અંદરમાં એને રાખજો, રોજ એના દર્શન કરજો. આવતા વર્ષે મિલનમાં આ ટ્રોફી લઈ ફરી આપણે બધા ઉપસ્થિત થઈશું. ચાલો વીઆર સેવા ગ્રુપ સંપૂર્ણ ગ્રુપોનો એક સરસ રિપોર્ટ, એની આપણે ક્લિપ તૈયાર કરી છે. સૌથી પહેલા 5 મિનિટમાં એ જોઈ લઈએ, ત્યારબાદ ટ્રોફી કોને જાય છે એ આપણે જોવાનું છે. આટલી એક સરસ મજાની વ્યવસ્થા ટૂંક જ સમયમાં કરી આપનારા ભરતભાઈ ધોળકિયાને આપણે ભૂલી જઈએ ના ચાલે. ભરતભાઈ આગળ આવે. જ્યારે પણ સંઘને કે અમને જરૂર પડી હોય અડધી રાતે, એમનું નામ તો હવે આખા વર્લ્ડમાં ફેમસ એવા ભરતભાઈ, એકદમ સમર્પિત, એમનું બહુમાન. જ્યારે પણ ડેકોરેટર્સની જરૂર પડે, સાલીભદ્ર ડેકોરેટર્સના દેવાંગ અને કિરણ આવ્યા છે પડદા પાછળ. અને આજના આ સંપૂર્ણ સંમેલનનો લાભ જેમણે ઉઠાવ્યો એ પુષ્પદંત શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ. કલ્પેશભાઈએ પહેલેથી કીધું, ક્યાંય કચાશ નહીં રાખતા, જરા પણ મોડું ન પડવું જોઈએ. આ સંઘને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ગાટકો પરથી આવેલા અંકુરભાઈ, જેમની સ્પીચ આપણે પહેલેથી નક્કી કરી હતી, ઉરવાડા ખડા કરી દે એવી એક સ્પીચના 2 મિનિટ, તેઓ આગળ આવી અંતિમ ચરણમાં આપણે જઈ રહ્યા છીએ. સમયનો અભાવ છે, મને ખ્યાલ છે ગયા વખતની જેમ આ વખતે પણ સીધું મુદ્દા પર આવી જવું. મારે જે સમજાવવું હતું એ દર્શન વલ્લભ મહારાજ સાહેબે આપને ડિટેલમાં સમજાવી દીધું, એટલે સાહેબ ઈ પાઠ પતી ગયો છે. હવે મારી પાસે બસ 3 મિનિટમાં જે મારે કહેવાનું છે હું કહી દઈશ. જો નૈસારના ભાવમાં પ્રભુના આત્માએ જો ઈ નાનકડો વિહાર ન કર્યો હોત ને, તો આપણને સૌને આપણા સૌથી પહેલા પ્રથમ વીર સૈનિક એવા પ્રભુ વીર ન મળ્યા હોત, અને આપણને આ વિહાર સૈનિક જેવા જેવું આપણને બિરુદ મળ્યું છે ને, એ પ્રભુ વીરના કારણે મળ્યું છે. એમને પ્રથમ વિહાર નૈસારના ભાવમાં કર્યો હતો અને ત્યાંથી સમ્યક તો પામીને 24માં ભાવમાં ભગવાન તીર્થંકર ભાઈના, બરાબર છે. બસ ઈ જ મુદ્દાને આપ સૌ કોન્સન્ટ્રેટ રાખી ને આપના આગળના વિહારમાં એને બળરૂપી બનાવે એ માટે એક નાની હરબંશરાય બચ્ચનની કવિતાથી એક પ્રેરણા લઈને મેં બનાવી છે. બસ ઈ જ, તું ન રૂકે ગા કભી, તું ન થકે ગા કભી, તું ચલ હો ખડા
વિહાર પથ વિહાર પથ વિહાર પથ તું ન રૂકે ગા કભી તું ન થકે ગા કભી તું ચલ હો ખડા વિહાર પથ વિહાર પથ વિહાર પથ કર આલસ કો તોડ કર કર પ્રમાદ કો છોડ કર અપની આત્મા કો તું અબ જન જોડ કર તું ચલ હો ખડા વિહાર પથ વિહાર પથ વિહાર પથ સૂરજ તો અબ નિકલ રહા સૂરજ તો અબ નિકલ રહા ચંદા ભી તો ઢલ રહા અબ તું ના સંકોચ કર તું ચલ હો ખડા વિહાર પથ વિહાર પથ વિહાર પથ શ્વેત વ્રષ્ટ ધારી હૈ બાલ બ્રહ્મચારી હૈ શ્વેત વ્રષ્ટ ધારી હૈ બાલ બ્રહ્મચારી હૈ ગુરુદેવ સદાચારી હૈ ગુરુદેવ સદાચારી હૈ અપની યે જિમ્મેદારી હૈ તું હો ખડા ચલ વિહાર પથ વિહાર પથ વિહાર પથ તું હી હૈ જિન શાસન કી શાન તું હી હૈ જિન શાસન કા બહુમાન ઓર મેરે વીર સૈનિક વિહાર સૈનિક તું હી હૈ જિન શાસન કી ડાલ તું ચલ હો ખડા વિહાર પથ વિહાર પથ વિહાર પથ બાકી જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયગી હોય સાહેબ સમજારે બિહારે નીકળે છે એ જીવ દયા ની રક્ષા કા જે જીવન ત્યાગી દે છે ઘટકો પરના અંકુરભાઈ સોરી ગૌતમભાઈ સવારથી સાંજ સુધી ખડે પગે આપણને સંગીતમાં જોડ્યા છે એમનું પણ બહુમાન જેઓએ સંયમના ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે અને આજે આપણે સૌને જુમાવ્યા છે મુંબઈથી ગુજરાતમાં આવીને પરફોર્મ કરું એ પણ એક 56 છાતી જોઈએ એ 56 છાતી આજે બતાવી છે એકવાર એમનું પણ અનુમોદના કરી લઈએ સાથે સિદ્ધાર્થ ભાઈ પણ મુંબઈથી પધાર્યા છે એમની પણ અનુમોદના કરવા માંગે છે આપ પણ પધારો આપની પણ ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ હે અદ્ભુત એવા જિન શાસન ને વંદન 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 અદ્ભુત એવા જિન શાસન ને વંદન 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 મારા વાલા જિન શાસન ને વંદન 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 હજારો વંદન ઓ લાખો વંદન કરોડો વંદન અદ્ભુત એવા જિન શાસન ને વંદન 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 મારા વાલા જિન શાસન ચાલો ક્યારનો બેટિંગ કરવાનો અહીંયા મળતો જ નથી મોકો આ જમ્યા પછી શું થઈ ગયું છે ને ખબર નથી પડી પણ નથી આપનો વધારે સમય લેવો બસ આપનો સમય વધારે નથી લેવો અંતે ચાર પંક્તિ કહી જે ટ્રોફીની જાહેરાત પૂજ્ય ગુરુદેવના મુખારવિંદથી જ થવાની છે આ ટ્રોફી કોણે જશે એ તો ગુરુદેવ જ જાણશે અને જે નિર્ણય લેનારી એ કમિટી જ જાણશે પણ અંતે હું એટલું કહીશ કે જો છે ને કોર્પોરેટ વર્લ્ડમાં બહુ મોટો છે પ્લાનિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ધ એક્ઝિક્યુશન આ ટેગલાઇન હું ગુરુદેવ અને જ્યારે સુકૃત સેન્ટર જ્યારથી ખોલ્યું છે ત્યારથી આ ગુરુદેવ માટે ટેગલાઇન બનાવી છે અને હું દરેક વખતે આ ટેગલાઇનને બોલું જ છું કે જો હોળીમાં જનારા જમશેદજી ટાટાએ પ્લાનને એક્ઝિક્યુટ ન કર્યો હોત તો ટાટા કંપની ન હોત પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરનારા ધીરુભાઈ અંબાણીએ પ્લાનને એક્ઝિક્યુટ ન કર્યો હોત તો રિલાયન્સ ન હોત મારે અંજન માટે કંઈક કરવું છે એવા પ્લાનને એક્ઝિક્યુટ ન કર્યો હોત તો આજે અમદાવાદમાં અંજન મંડળ ના હોત મારે વિહાર માટે ને મારે સુકૃત માટે કંઈક કરવું છે એ પ્લાનને પૂજ્ય આચાર્ય મહાબોધિ શ્રીશ્વરજી મહારાજે એક્ઝિક્યુટ કર્યો તો આજે વિહાર સેવા ગ્રુપ અને સુકૃત સેન્ટર આપણાને મળ્યું છે બસ અંતે હું એટલું જ કહેવા માંગુ છું પ્રોગ્રામ દરમિયાન મારાથી ભૂલ થઈ હોય તો ભૂલને ભૂલી જજો પણ મને સાહેબ ન ભૂલતા આપના લાગણી આપની ભાવનાઓ આપની ઈચ્છા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય મારાથી તો મિચ્છામી દુકડમ માંગુ છું આપ સૌની સામે અને પૂજ્ય ગુરુદેવની આપણે સૌએ અનુમોદના કરવી જોઈએ કે જેમ પૂજ્ય દર્શન વલ્લભ સુરેશ્વરજી મહારાજાએ કીધું કે આટલા ઠંડકમાં પણ પરસેવાના રેલા ઉતરી રહ્યા છે મારે એવું કહેવું છે કે આ રેલા નહીં આ જીન શાસનને આગળ વધારવાનું ખાતર બહાર નીકળી રહ્યું છે
બસ એ જ આશીર્વાદ આપણે આટલા બધા ગુરુદેવને મળ્યા. ગુરુદેવ જે નિસ્વાર્થ ભાવે આપણી પર વર્ષી રહ્યા છે, એ બધી જ ગુરુદેવને આજે સંકલ્પ અને આજે વચન આપીને જવું છે કે ગુરુદેવ આપે જે પ્રેરણા કરી, આપે જે નિયમો બતાવ્યા, એ બધા સંકલ્પ અને નિયમોને અમે કટિબદ્ધ કરીશું. ગુરુદેવને વિનંતી કરીએ કે અંતિમ હિત શિક્ષા અને આ ટ્રોફી કોના ભાગ્યમાં લખાયેલી છે એ આપ ગુરુદેવ અમને બતાવો. વિનંતી કરીએ પ્રવચન શિખર આચાર્ય વિજય મહાબુદ્ધિ સુરીશ્વરજી મહારાજાને વર્ષો વર્ષો વર્ષ જેના માથે ગુરુવર નો હાર, એને શું કરશે સંસાર. હે મારા માથે ગુરુ તારો હાર, મને શું કરશે સંસાર. શરીરના તમામ અવયવો એક વખત ભેગા થઈ ગયા, આંખ કાન હાથ પગ પેટ મોઢું બધા જ. કોણ શું કામ કરે છે એની ચર્ચા થઈ. હાથ કહે છે હું છું તો તમે બધું જ કરી શકો, પગ કહે છે રહેવા દે હું ન હોઉં તો તમે એક ડગલું આગળ ન વધી શકો, આંખ કહે છાનો રે હું ન હોઉં તો તું એ ડગલું ભરી ન શકે, ના કે હું જો બંધ થઈ જાઉં તો તમે બધા બંધ થઈ જાઓ. બધા કે આપણે બધા કામના છીએ, નકામું કોણ છે? શોધાશોધ થઈ. આ પેટ નકામું છે, મારો બેટો એકલું સ્ટોરેજ જ કરે છે, કામ ક્યાંય આવતું નથી. અંદર બધું જમા કરે, દાંત ચબાવે, જીભ રસ કાઢે, પણ પેટ કાંઈ નહીં. આવતીકાલથી પેટને બાયકોટ કરી દો, એને કાંઈ જ આપવાનું નહીં, બંધ. સવારે નહીં, આ હાર્દિક પટેલ જેવા ઉપવાસ નતા. સવારે બંધ, બપોરે બંધ, સાંજે બંધ, એક દાડો, બે દાડો ને ત્રણ દાડો. હાથ કહે કે હું તો લબડી પડ્યો છું. પગ કહે કે મને તો હવે ચલાતું જ નથી. આંખ કહે કે મને અંધારા આવે છે. ઓલો કે શ્વાસ લેવામાં તકલીફ પડે. ફરી પાછી મીટિંગ થઈ, એ ક્યાં હો ગયા? કુછ નહીં, અપુનને પેટ કો ખાના ખાને કા બંધ કર દિયા. इसका मतलब ये हुआ आ शरीर नो एक पण अवयव नकामो नथी, बधाज कामना छे. वीआर सेवा ग्रुप नो एक वीआर करे ए अमारे मन कामनो छे. 151 वीआर करे ए कामनो छे. ए बे के त्रण वीआर करनारो पण आवीने अहींया बेसीने जारे ऊभो थाय छे ने त्यारे पांच ग्रुप ने स्पिरिट मळे छे. ए सालो आटले दूरथी आवी अने ए जो આમાં હાજરી પુરાવતા હોય, આપણે કેમ ન આવીએ? આખી સભા, આ તમામ ગ્રુપો એકબીજાના પૂરક અને સંયોજક છે, સહાયક છે. કલ્પેશભાઈએ કીધું એમ ચાલે, દરેકને એક એક ટ્રોફી આપી દઈએ. પણ જ્યારે વ્યવસ્થા જ કરવામાં આવી છે ત્યારે દર વર્ષે એક ટ્રોફી ગુજરાતને જશે. માની લો કે આ વર્ષે ભરૂચને ગઈ તો નેક્સ્ટ ટાઈમ કદાચ સૌથી હાઈએસ્ટ હોય તો પણ એને નહીં, એના પછીનું જે પણ ગ્રુપ હશે એ કદાચ વધારે હશે તો પણ એને નહીં, એના પછીનું જે સેકન્ડ ગ્રુપ હશે ને, સમજો કે નવસારી ભરૂચ છે, આવતા વર્ષે હાઈએસ્ટ કર્યા હશે, નવસારી એની નીચે હશે, તો એ ટ્રોફી ભરૂચ પાસેથી લઈ કોને પાસે? નવસારીને. એક ટ્રોફી ગુજરાતમાં ફરતી રહેશે, એક ટ્રોફી મહારાષ્ટ્રમાં ફરતી રહેશે આ જ રીતે, અને એક ટ્રોફી ઓલ ઇન્ડિયામાં જેણે હાઈએસ્ટ વીઆર કર્યા એના ભાગે જશે. માની લો કે આ વખતે જેણે કર્યું છે, નેક્સ્ટ ટાઈમ એના પછીનું જે ગ્રુપ હશે કે જેણે એનાથી ઉતરતા કર્યા હશે એ ઓલ ઇન્ડિયાની ટ્રોફી લઈ જશે. જેને ઓલ ઇન્ડિયાની મળશે, ગુજરાતનો હશે તો પછી ગુજરાતની ન મળે, ઓલ ઇન્ડિયાનો જે મહારાષ્ટ્રનો હશે તો એને મહારાષ્ટ્રની ન મળે. આપણા મોટાભાગના ગ્રુપ ગુજરાત મહારાષ્ટ્ર, મુંબઈ મહારાષ્ટ્ર એક કહેવાય એના જ છે. માટે બે ટ્રોફી ગુજરાત મહારાષ્ટ્ર, એક ટ્રોફી ઓલ ઇન્ડિયા ટ્રોફી આવો શરૂ થાય છે. વિહાર સેવા ગ્રુપ ગુજરાતની ટ્રોફી કોના ભાગે જાય છે જોઈએ. આ વખતના ગુજરાતના જેટલા વિહાર સેવા ગ્રુપ છે એમાં જેમણે હાઈએસ્ટ વિહાર કર્યા છે એવું ગ્રુપ, જેણે 614 વિહાર કર્યા છે એવું સુરતના ફાળે જાય છે.
બોલ્યે શ્રી ચરમ ચિંતાધિપતિ મહાવીર સ્વામી ભગવાન કી જય. પહેલા વર્ષે અમે દર વર્ષે સુરત ને કહેતા હતા તમે તમારો રિપોર્ટ લાવો, પણ બધું હવામાં ગોળીબાર કરતા. આ વખતે જાણે એમને ખબર જ પડી ગઈ. અમે કીધું નતું, હજી તો અમે અઠવાડિયા પહેલા નિર્ણય લીધો છે. સંજયભાઈ ને પણ અમે અંધારામાં રાખીને નિર્ણય લીધો છે, અને આ વખતે જાણે ખબર પડી ગઈ. એવી રીતના બહુ મસ્ત રિપોર્ટ પણ લાવ્યા અને મોટી સંખ્યામાં આવ્યા. દર વર્ષે આવો અણીશુદ્ધ રિપોર્ટ તમે લાવતા રહેજો, સારી સંખ્યામાં આવતા રહેજો. નવ વર્ષથી અમારા સંજયભાઈ અને કન્વીનર બનીને જે પુણ્ય બાંધ્યું છે, ઘણી સંસ્થામાં છે આ સંસ્થાનું જે પુણ્ય બાંધ્યું, માટે પહેલી ટ્રોફી સુરત ના ભાગે છે. સુંદર મજાના ગુરુજી મળ્યા રે, વર્ષો ના ભાવ સફળ થયા રે. સુંદર મજાના ગુરુજી મળ્યા રે, વર્ષો નો ભાવ સફળ થયા રે. આજે હૈયામાં ગુરુ ભક્તિ નો ભાવ જાગ્યો, આજે હૈયામાં ગુરુ ભક્તિ નો ભાવ જાગ્યો. આજે આનંદ આજે આંગણ ગુલાલ રંગ લાગ્યો લાગ્યો, આજે આંગણ ગુલાલ રંગ લાગ્યો લાગ્યો. આજે આનંદ રંગ રંગ લાગ્યો લાગ્યો, આજે આનંદ રંગ રંગ લાગ્યો લાગ્યો. આજે આનંદ રંગ રંગ લાગ્યો લાગ્યો, આજે આનંદ રંગ રંગ લાગ્યો. એક વિનંતી છે કે જેનું પણ જે ગ્રુપનું ટ્રોફીમાં નામ ડિક્લેર થાય ને, અહીંયા પ્રભાવનાનો લાભ આપવા માટે વિનંતી. સાથે ટ્રોફી લીધા પછી વ્યવસ્થિત ઉભા રહેવું, તો એક સરસ મજાનો ફોટો આવે તો ફેસબુક ઇન્સ્ટા પર અપલોડ કરી શકાય, તો સરસ રીતે અહીંયા ઊભું રહેવું. જી જી ગુરુદેવ, ઓલ ઓવર મહારાષ્ટ્રની. ઓલ ઓવર મહારાષ્ટ્રમાં ભાઈ ત્યાં જરા હમણાં શાંતિ રાખજો. ભાગ્યશાળીઓ ભાગ્યશાળીઓ, થોડી થોડી વિનંતી છે, આપની ભાવધારામાં ખલેલ નથી પહોંચાડો, પણ ઓલ ઓવર મહારાષ્ટ્ર અને ઓલ ઓવર ઇન્ડિયાને લઈને જશો ને તો સારું દેખાશે, બીજું કાંઈ નહીં. આવી જાઓ મારી સાથે. હા, પડાવી લો મસ્ત ફોટો. જી, ઓલ ઓવર મહારાષ્ટ્ર. ઓલ ઓવર મહારાષ્ટ્ર કદાચ એક બે મિનિટ. ગુજરાતમાં વિહાર સેવા ગ્રુપ વધારે છે મહારાષ્ટ્ર કરતા, છતાં મહારાષ્ટ્રમાં મુંબઈ જ્યારથી જોડાયું, જી ભાગ્યશાળી મમ, મહારાષ્ટ્રમાં મુંબઈ જ્યારથી જોડાયું ત્યારથી મહારાષ્ટ્રની પણ સંખ્યા વધતી ચાલી. અને આ વર્ષે મહારાષ્ટ્રની અંદર હાઈએસ્ટ વિહાર કરનારા ગ્રુપે 701 વિહાર કર્યા. મુલર મારું મન મોરબની તન કટ કરે મન.
ઘટ કરે મારું મન મોર મન ઘટ ઘટ કરે 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 જી ભાગ્યશાળી ત્રણ નૌકાર બેસી જાઓ ત્રણ નૌકાર બેસી જાઓ હા ત્રણ નૌકાર આવી જાઓ મુલુંડના ભાગ્યશાળીઓ બધા જ દેખાય એ રીતે બેસી જાઓ સરસ રીતે ત્રણ નૌકાર વિજયભાઈ ચાલો જિગ્નેશ વિજયભાઈ આવી મુલુંડનો ભાઈ 2010 માં મુલુંડમાં ચાતુર્માસ ઉપાડેલું કાર્ય આજે 5-6 વર્ષની અંદર એ હાઈટ ઉપર પહોંચ્યું સંપૂર્ણ મહારાષ્ટ્રમાં હાઈએસ્ટ વિહાર મહારાષ્ટ્ર લેવલની અંદર આ ગ્રુપે કર્યું છે ખૂબ જ આત્મીયતાથી જોડાયું તમે જોતા હશો જ્યારે પણ સામયુ થાય ત્યારે એમનો થનગનાટ આ મોરબની થનગનાટ એવો થનગનાટ આ યુવાનોનો હોય છે આ કલર પણ મોરનો જ હોય છે ચલો અમરીશભાઈને આપો 1 2 3 4 સ્ટાર્ટ મોરબની થનગનાટ કરે મોરબની થનગનાટ કરે મોરબની થનગનાટ કરે મોરબની થનગનાટ કરે ઘટ કરે મારું મન મોર બની તન ઘટ કરે મન મોર બની તન ઘટ કરે મન મોર બની તન ઘટ કરે મારું મન મોર બની તન ઘટ કરે 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 હવે સૌથી મેઇન ટ્રોફી ઓલ ઓવર ઇન્ડિયાની કોના ભાગે જશે ભાગ્યશાળીઓ એવું નહીં ભાઈ હું પણ બાકી છું કોના ભાગે ભાગ્યશાળીઓ સાંભળીએ પૂછ્યે ગુરુદેવના મુખે ઉચકાતી નથી જ્યારથી અહીંયા ટ્રોફી સવારથી હતી તમને કઈ વિચાર આવતો હતો પહેલેથી જ ખબર હતી એક મિનિટ અમે જ્યારે પહેલું સંમેલન કર્યું ત્યારથી ગણતરી હતી ટ્રોફી આપવી પણ ત્યારે અમને એવો વિચાર આવ્યો કે દર વર્ષે ભિવંડી જ લઈ જશે એટલે બધાનો ઉત્સાહ મરી જશે પણ આ વખતે કલ્પેશભાઈ એક સરસ વ્યવસ્થા ગોઠવી આપી જેના કારણે પાછો ઉત્સાહ થયો ઓલ ઇન્ડિયા લેવલની આ વર્ષની ટ્રોફી 1514 વિહાર કરવા પૂર્વક ભિવંડી વિહાર સેવા વાહ જય જય હો જો મંગલ હો જો જય હો જો ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ ગુરુજી અમારા છે અણગાર શિનશાસનના છે શણગાર ગુરુજી અમારા છે અણગાર શિનશાસનના છે શણગાર
ગરવો ગિરનાર, જય ગરવો ગિરનાર, હેમનાથ ગિરી શણગાર, જય જય ગરવો ગિરનાર, જય જય ગરવો ગિરનાર, જય જય ગરવો ગિરનાર, હેમનાથ ગિરી શણગાર, જય જય ગરવો ગિરનાર, વંદન 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 ગિરનાર તને વંદન, વંદન 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 ગિરનાર તને વંદન. જી જી સર્વમંગલ.